नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों, तमे आगळ एकम कसोटी जे छे ई पहेली एकम कसोटी तो तमे आपी चुक्या छो, तमे लखीने तमे स्कूल में जमा पण कराई दीधी हशे। त्यारबाद तमारी जे बीजी एकम कसोटी आववानी छे 27 ने 28 तारीख ना रोज तमारी बीजी एकम कसोटी लेवानी छे। तेमां तमारे विज्ञान विषय छे धोरण 8 नी अंदर तेनुं पेपर तमारे हशे। तेमां चेप्टर नंबर तमने 1 2 3 अने 4 आपेला छे। तो एकम कसोटी तमारी वधु सरळ बने ते माटे आपणे आजे छे ई धोरण 8 नी अंदर विज्ञान विषय एमां पहेलुं चेप्टर छे पाक अने पाक उत्पादन अने व्यवस्थापन। आ चेप्टर छे एनो आपणे अभ्यास करीशुं। तो आपणे पाठ सरळ करता जोईए। पहेला तो शुं छे, तो के पाक उत्पादन अने व्यवस्थापन। तो पहेला आपणे जोईए के पाक एटले शुं। આમ તો બધા ખેતી કરતા હશે એટલે મોસ્ટ ઓફ ખબર પડે કે ભાઈ પાક એટલે શું, એનું ઉત્પાદન કેવી રીતે કરવું, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, પાકની માવજત કેવી રીતે કરવી, એ તો આપણે ખ્યાલ જ હશે। પણ વિજ્ઞાનની ભાષામાં જોવા જઈએ તો શું, તો કે પેલા પાક, પાક એટલે શું, તો કે જ્યારે કોઈ એક જ પ્રકારનો છોડ, એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય, પાક। એટલે શું કહેવા માંગે, તો કે આપણે ખેતી કરીએ એમાં શું, તો કે ઘઉં છે, કે આપણા આખું મોટું ખેતર હોય એમાં શું, તો કે ઘઉં વાવ્યા હોય તો આખા ખેતરમાં શું, તો કે ઘઉં, તો ઘઉં છે એ આપણા ખેતરમાં મોટી માત્રામાં આપણે જોવા મળ્યા, તો બરોબર। એટલે કે શું થયું, તો કે એક જ જગ્યા ઉપર શું, તો આપણે એક થી વધારે સંખ્યામાં છોડ છે એ આપણે જોવા મળ્યા, તો એને શું કહેવાય, પાક। શું કહેવાય, તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે, મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને શું કહે છે, પાક કહેવાય છે। એ તો આપણે ખ્યાલ જશે કે ખે આપણે જે વાળી હોય એમાં શું, તો કે એક જ પ્રકારનો પાક હોય, અથવા તો પાટ પાડી દઈએ કે અડધું આ પાક હોય ને અડધો મગફળી હોય ને અડધો કપાસ હોય, એટલે મોટી માત્રામાં એક કરતા વધારે સંખ્યામાં આપણે એ વસ્તુ છે છોડ છે જોવા મળે તેને શું કહેવાય, પાક। એ પાકના પણ કંઈક પ્રકાર પડે છે, શું, તો કે પેલા ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક। હવે આપણે તો ખબર જ હશે બધે, જો પેલા શું છે, તો કે ખરીફ પાક, ખરીફ પાક એટલે શું, તો કે ચોમાસું, કે જે હાલમાં લઈ રહ્યું છે, ચોમાસું પાક હોય એને શું કહેવાય, ખરીફ પાક કહેવાય। ત્યારબાદ રવિ પાક એને શું કહેવાય, તો કે ભાઈ શિયાળામાં જે પાક લેવાતો હોય એને શું કહેવાય, રવિ પાક કહેવાય। અને જાયદ પાક એટલે કે ઉનાળા ઋતુ છે એમાં જે પાક લેવામાં આવે એને શું કહેવાય, જાયદ પાક કહે છે। પણ તમારે ટેક્સ્ટ બુકમાં ખરીફ પાક અને રવિ પાક આ બે જ પાકનો ઉકેલ કરેલ છે, તો એના વિશે આપણે માહિતી મેળવશું। તો કે પેલું છે, તો કે ભાઈ ખરીફ પાક જોઈએ તેમાં શું, તો કે ભાઈ મેં તમને આગળ કીધું કે વરસાદની ઋતુમાં જે પાક લેવામાં આવે, વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહેવાય, ખરીફ પાક કહે છે। એનું ઉદાહરણ જોઈએ તો આમ તો વરસાદની ઋતુમાં ઘણા બધા પાક વાવવામાં આવે, પણ મુખ્યત્વે કયા પાક હોય, તો કે ભાઈ ડાંગર અને મકાઈ છે આ મુખ્ય પાક છે, કે ભાઈ વધારે પડતા આ પાક છે લેવામાં આવતા હોય છે। ત્યારબાદ રવિ પાક જે છે એ, તો કે ભાઈ રવિ પાકમાં શું, તો કે શિયાળાની ઋતુમાં, કે જે શિયાળાની ઋતુમાં જે પાક રોપવામાં આવે એને શું કહેવાય, તો કે ભાઈ એને આપણે રવિ પાક કહેવાય છે। એમાં મુખ્યત્વે કયા કયા ભાઈ પાક લેવામાં આવે, તો કે ઘઉં અને ચણા છે એ મુખ્ય પાકો છે, એટલે કે મુખ્યત્વે વધારે પડતું ઉત્પાદન છે આ બે પાકનું થતું હોય છે। તો ખ્યાલ આવી ગયો મિત્રો કે પાક એટલે શું, એના કેટલા પ્રકાર છે, બરોબર, ત્રણ પ્રકાર છે, અને મુખ્યત્વે કયા કયા પાકો છે આપણે માહિતી મેળવી। તો અહીંયા આપણે પાક વિશે માહિતી મેળવી, ત્યાર બાદ પાક ઉત્પાદન, પાક ઉત્પાદન આપણે કરવું હોય તેના માટેની મૂળભૂત પદ્ધતિઓ કંઈક છે, કોઈ પણ કાર્ય હોય એના માટે કંઈક સ્ટેપ હોય, હવે પાક ઉત્પાદન તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ છે, બે થી ત્રણ માર્કમાં તમને આ સવાલ પૂછી શકે। તો તમને પૂછે કે ભાઈ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કેટલી છે, તો કેટલી છે ભાઈ, તો કે મૂળભૂત સાત પદ્ધતિઓ છે। કઈ કઈ પદ્ધતિ છે, તો એ નામ લખી જ છે કે ભૂમિને તૈયાર કરવી, પછી રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નિંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ, આટલી પદ્ધતિઓ છે કે પાકને તૈયાર કરવા માટે। હવે આપણે પાક ઉગાડવો હોય તો સૌથી પહેલા મૂળભૂત જરૂરિયાત શું છે આપણી પાસે, તો કે જમીન। હવે જમીન ખાલી એમને માપી દીધી તેમને ન મેળવે, બરાબર, કોઈ મકાન બનાવવું હોય તો પહેલા આપણે પાયો ખોદવો પડે, ડાયરેક્ટ જમીન ઉપર મકાન ઊભું થઈ શકે નહીં। તો એવી જ રીતે આપણે પાક ઉગાડવો હોય તો પહેલા જમીન જે છે આપણે તૈયાર કરવી પડે। હવે કેવી રીતે તૈયાર કરવી, તો કે જમીનમાં ટ્રેક્ટર દ્વારા આપણે સાતી જે હાકી છે હાકી હરખી જમીનને વ્યવસ્થિત લેવલમાં કરવી પડે। ત્યારબાદ શું થાય, તો કે ત્યારબાદ લેવલ થયા બાદ અમુક મોટા મોટા ડેફા હોય તો એને શું કહે, તો કે સમાર આપી, એટલે કે થાંભલો આપણે જોયા હશે ભાઈ ઘણી વાર વાડીમાં, કે પપ્પા છે ટ્રેક્ટરમાં થાંભલો બાંધીને જમીન માંગતા હોય, એટલે શું કરતા હોય, જમીનને લેવલ કરતા હોય, કે જે મોટા ડેપા છે એ ભાંગીને નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ જાય ને ત્યારબાદ જમીન છે વ્યવસ્થિત પાક માટે તૈયાર થઈ જાય, એટલે એને શું કહેવાય, તો કે ભૂમિને તૈયાર કરવી, જે મોટા મોટા
ડેફા છે એને ભાંગીને તૈયાર કરતા હતા જમીનને લેવલ કરવી એટલે શું થાય તો કે ભૂમિ છે પાક માટે તૈયાર છે એવી રીતે આપણે કહી શકીએ હવે ત્યારબાદ શું થાય તો કે જમીન તૈયાર થઈ ગઈ ત્યારબાદ શું કરવાનું તો કે જમીન તૈયાર થયા બાદ શું તો કે સારા મહિલો આપણે બી ગોતવા જાય બજારમાં કે ભાઈ જે પાક વાવ હોય તમારે મગફળી વાવવી હોય તો સારા મહિલો બી ગોતવા જાવ કે જે વધારે ઉત્પાદન આપી શકે એવું આપણે બી ગોતીએ એટલે શું કરીએ બી લઈને પછી આપણે રોપણી રોપણી એટલે કે વાવણી જમીન તૈયાર થાય બાદનું બીજું સ્ટેપ શું છે તરત જ તો કે ભાઈ આપણે જમીનમાં કંઈક રોપણી કરી દઈશું રોપણી કરતા પહેલા અમુક ખેડૂતો જે શું કરતા હોય તો કે જમીન છે એમને પાણી આપતા હોય જેથી કરીને જમીન ભીની થઈ જાય અને રોપણી કરવામાં સરળતા પડે ત્યારબાદ છે રોપણી વાવણી થઈ ગઈ હવે વાવણી થયા બાદ આપણે શું કરીએ તો કે ભાઈ પાકને આપણે શું તો કે વધારે જથ્થામાં મેળવવો હોય તો શું કરીએ એમાં તો ખાતર નાખી કંઈક બરોબર પાકની માવજત પણ સારી થાય અને પાકનું ઉત્પાદન પણ સારું રહે એટલા માટે શું કરીએ તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપણે આપીએ એટલે શું કરીએ કે કુદરતી ખાતર નાખીને અથવા તો કૃત્રિમ ખાતર આપણે કે યુરિયા છે ડીએપી છે સુપર આપણે નાખતા હોય બરોબર તો એ કૃત્રિમ ખાતર છે એ આપણે જમીનને આપીએ એટલે કે પાકને આપીએ અને પાક છે એ આપણો સારો બને ત્યારબાદ આપણે પાક આપી દીધું આપણે ખાતર આપી દીધું પેલા જમીન તૈયાર કરી લીધી પછી વાવણીને પછી ખાતર આપી દીધું ત્યારબાદ ચોથો સ્ટેપ શું હશે બધું થઈ ગયું પછી શું તો કે ભાઈ જમીનને પાકને છે ઉગવા માટે કંઈક વસ્તુ તો જોઈએ ને એના માટે મુખ્યત્વે શું છે તો કે પાણી પાણી આપવું તો કે સિંચાઈ સિંચાઈ એટલે શું તો કે ભાઈ પાકને છે એ પાણી આપવું એટલે સિંચાઈ તમે સિંચાઈ દ્વારા પણ પાણી આપી શકો અને ફુવારા પદ્ધતિ છે તેના દ્વારા પણ આપી શકો અને એમને પાણી તમે પાકને આપી શકો હવે પાણી આપી દીધા બાદ શું થાય તો કે ભાઈ પાક તો ઉગશે એની સાથે સાથે બીજું શું તો કે નકામું આપણી ભાષામાં કહીએ તો ખોળ અને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો શું તો કે પાકની સાથે સાથે ઉગી નીકળતું કુદરતી છોડ બરોબર કુદરતી છોડ છે ને શું કહેવાય નિંદણ કહેવાય એટલે કે નિંદણ એટલે શું તો કે ભાઈ પાકની સાથે આપણે આપણી ભાષામાં કહીશું ખોળ ઉગી નીકળ્યું હોય એને આપણે બહાર કાઢવું એને શું કહેવાય નિંદણથી રક્ષણ એટલે પાકની સાથે સાથે બીજા જે છોડ ઉગી નીકળતા હોય નકામા જે કામના ન હોય તો તમે એમને રાખો તો શું તો કે પાકનું ઉત્પાદન વધવા દે નહીં અને પાક તમારો સારો થવા દે નહીં એટલા માટે એને કોઈ પણ દવાથી અથવા તો દાંતેડાથી કે નિંદીને આપણે એને કાઢીએ છીએ હવે ત્યારબાદ શું થઈ ગયું નિંદણને બધું તમે વ્યવસ્થિત રાખો એટલે અમુક ટાઈમ થાય એટલે પાક તૈયાર થઈ જાય પાક તૈયાર થઈ જાય એટલે શું કરીએ આપણે એની લલણી કરી બરોબર એટલે કે મગફળી હોય તો જમીનમાંથી ઉપાડીને પછી આપણે એને કાઢીએ ઘઉં હોય તો કેમ કટર મુકાવી દઈએ હાર્વેસ્ટર મુકાવી દઈએ એટલે શું થાય તો કે ઘઉં એક બાજુ ને એનો કચરો છે અલગ બાજુ એટલે શું કરીએ આપણે પાકની લલણી કરીએ બરોબર હવે પાકની લણણી થયા બાદ શું થાય તો કે પાકને આપણે મસ્ત પેકિંગ કરી બાજકમાનમાં પેકિંગ કરી પછી શું કરી તો કે સારા ભાવ માટેની રાહ જોઈ અને શું કરી પાકને કોઈ પણ આપણું ઘરનું ગોડાઉન છે ગોદામ છે ત્યાં શું કરીએ પાકને સંગ્રહ કરીએ બરોબર આ સાત સ્ટેપ છે એ પાક માટે સંગ્રહ કરી રાખીએ પછી જેમ આપણે સારો ભાવ આવે એટલે શું કરી પાકને આપણે વેચી નાખીએ બરોબર એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ છે તો કે સાત પદ્ધતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો સૌ પ્રથમ શું કરીએ આપણે તો કે ભાઈ જમીનને પાક માટે પહેલા તૈયાર કરીએ સરખી મસ્ત લેવલ કરી નાખીએ બરોબર તૈયાર થયા બાદ તરત જ શું કરવાનું તો કે ભાઈ વાવણી કરવાની એટલે કે પાકને આપણે એમાં રોપણ આ રીત છે તમારે ગોખણ નથી ગોખીને તમને યાદ રહીએ નહીં તમે જો સમજતા જશો તમને વધારે મજા આવશે એટલે કે શું તો કે પહેલા ભૂમિને તૈયાર કરી નાખી હલો માઇન્ડમાં તમે લાઈવ તમે જોતા જાઓ તમને વધારે ખ્યાલ આવશે તૈયાર થયા કે શું કરવાનું ભાઈ તો કે ભાઈ બી લઈને વાવી દેવાનું વાવી દીધું ત્યારબાદ શું કરવાનું તો કે ભાઈ વાવી દીધા બાદ આપણે જો સારું ઉત્પાદન જોતું હોય તો શું કરવાનું એમાં કંઈક ખાતર નાખવાનું કુદરતી નાખવું કૃત્રિમ નાખવું એ તમારો ઉપર આધાર છે ત્યારબાદ હવે શું કરવાનું બધું નાખી દીધા બાદ તો કે પાણી તો આપવું પડે પાકને એના વગર પાક છે એ થાય નહીં એટલે કે આપણે શું કરશું સિંચાઈ દ્વારા ફુવારા પદ્ધતિ દ્વારા અથવા તો એમને કે આપણે છે પાકને એ પાણી પૂરું પાડશું ત્યારબાદ શું કરશે તો પાણી આપશું તો પાક તો ઉગશે સાથે સાથે બીજું નકામું જે છોડ છે એ પણ ઉગશે જેને શું કહેવાય આપણી ભાષામાં ખોળ કહીએ તો એને આપણે શું કરશું ખોળને આપણે નિંદણ એટલે કે નિંદી નાખશું એટલે કે ત્યાંથી જે ખોળ છે એનો નાશ કરશું દવા દ્વારા અથવા તો આપણા કામથી બરોબર હવે એ થયા બાદ શું કરશું તો કે પાક તૈયાર થઈ જશે ટાઈમ આવશે એટલે એટલે શું કરશું પાકની આપણે લણણી કરશું કે પાક છે આપણી પાસે રાખશું ને પછી એનો જે પાક છે કોઈ પણ વસ્તુ આજકામાં કે સ્ટોર રૂમ આપણો હોય એમાં આપણે પાકને સંગ્રહ કરી અને સારો ભાવ આવશે એટલે પાકને વેચી નાખશું તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક માહિતી પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની આ બેઝિક માહિતી મેળવી કે પાક કોને કહેવાય પાકનું ઉત્પાદન કઈ રીતે કરવું એની આપણે માહિતી મેળવી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શું જોશું તો કે પાક ઉત્પાદન વ્યવસ્થાપનના જે સ્વાધ્યાયના પ્રશ્નો તમને આપેલા છે એના આપણે જવાબ છે એ જોશું જેથી કરીને અભ્યાસમાં તમને વધારે સરળ પડે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબી દો જેથી કરીને એકમ કસોટીની માહિતી તથા તમારા ચેપ્ટરની માહિતીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત